હું પણ યારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં શિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પૂજા દ્વારા કઠોળનો તિરંગો બનાવવામાં આવ્યો. તિરંગો બનાવવામાં મસૂરની દાળ, ચોખા, મગ અને ચણાનો ઉપયોગ કરવામાં આવ્યો. દેશમાં જેટલું મહત્વ જવાનોનું હોય છે તેટલું જ મહત્વ દેશના કિસાનોનું પણ હોય છે. તે આશયથી આજને અનાજનો તિરંગો બનાવવામાં આવ્યો. આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલા નારા જય જવાન જય કિસાન જય હિન્દ થી પ્રેરિત થઈને આ કાર્ય કરવામાં આવ્યું. આજે આપણી આઝાદીને 75 વર્ષ પૂરા થયા અને 76મા વર્ષની આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. તો આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ નારો આપ્યો હતો જય જવાન જય કિસાન જય હિન્દ. તો એમનાથી પ્રેરણા લઈને હું એ આ અનાજ પર આ ઝંડો બનાવેલો છે તિરંગો. આજની આપણી યુવા પેઢી આ કિસાનોને ભૂલી જવા તરફ આવી રહી છે. આપણા દેશમાં જેટલું મહત્વ જવાનોનું છે એટલું જ મહત્વ કિસાનોનું બી મળે એ ઉદ્દેશ્યથી હું એ આ તિરંગો બનાવ્યો છે. અને આજે અમે તિરંગો બનાવ્યો છે એને અમે ઘરમાં ફ્રેમ બનાવીને સાચવી રાખીશું અને રહેવા દઈશું એમાં.